વડોદરાથી એક મહત્વપૂર્ણ સમાચાર. જે પણ ડિફોલ્ટર જાહેર થઈ ચૂક્યા છે તેઓને લોન ભરપાઈ કરવાની રહેશે. આ અંગેના નોટિસ પણ પાઠવવામાં આવી છે. તમામ ડિફોલ્ટરને, લોન ભરપાઈ ન કરનારા ડિફોલ્ટરને નોટિસ, અને કુલ 79 જેટલા મોટા ડિફોલ્ટરને કલેક્ટરે નોટિસ ફટકારી. કિસાન ટ્રેક્ટર, આશા કન્સ્ટ્રક્શન સહિત અનેક જે મોટી કંપનીઓ છે જેઓ ડિફોલ્ટર છે અને તેઓએ જે લીધેલી રકમ છે તે ભરપાઈ કરવાની રહેશે. કલેક્ટરની આ નોટિસ તેઓને મળી છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અમિત પટેલ. અમિત, એકાએક કલેક્ટરશ્રીએ જે નોટિસ પાઠવી છે તમામ ડિફોલ્ટરને, અત્યાર સુધી કેટલી નોટિસ પાઠવવામાં આવી છે અને કેટલી નાણાંની જે કુલ જે રકમ છે તે હજી પણ ડિફોલ્ટરે નથી ચૂકવી? જગદીશ, કહી શકાય કે લગભગ પાછલા 5-10 વર્ષથી આ જે તમામ મોટા જે ઔદ્યોગિક એકમો હોય, કંપનીઓ હોય કે અન્ય કન્સ્ટ્રક્શન કંપનીઓ હોય, આ તમામ લોકોએ પોતાની જે મિલકત છે ગીરવે મૂકી અને કરોડો રૂપિયાની લોન લીધી હતી, બેંક લોન લીધી હતી. લગભગ 12 અલગ અલગ જે બેંકોની લોન લઈ અને આ તમામ જે ડિફોલ્ટરો છે તેઓએ જે રૂપિયાનો જે હપ્તો ભરવાનો હોય તેમાં ઠાગાઠૈયા કર્યા હતા અને તેના જ કારણે હવે જિલ્લા કલેક્ટરે આવા ડિફોલ્ટરોનું એક લિસ્ટ જાહેર કર્યું છે. પોલીસ વિભાગને પણ આ લિસ્ટ આપવામાં આવ્યું છે અને આ તમામ જે ડિફોલ્ટરો છે તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરવાની અત્યારે હાલમાં તૈયારીઓ શરૂ કરી છે. હાલમાં અત્યારે 79 જેટલા જે ડિફોલ્ટરો છે, જે મોટા ડિફોલ્ટરો કહી શકાય, તેમને નોટિસ ફટકારવામાં આવી છે અને લગભગ આ જે 9 જેટલા જે ડિફોલ્ટરો છે તેઓની જ માત્ર 66 કરોડ રૂપિયાની જે રકમ બાકી હોવાનું અત્યારે હાલમાં આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એટલે કહી શકાય કે જો 79 જેટલા જે ડિફોલ્ટરો છે તેઓની જો રકમ ભેગી કરવામાં આવે તો 150-200 કરોડ રૂપિયા સુધીની આ રકમ પહોંચી શકે તેમ છે. આ એવા ડિફોલ્ટરો છે જે વર્ષોથી પોતાની જે મિલકત છે ગીરવે મૂકી હતી પરંતુ તેનો હપ્તો ભરવાનો હોય તેમાં ઠાગાઠૈયા કરતા હતા અને આખરે હવે એક લાંબા સમયગાળા બાદ વડોદરા જિલ્લા કલેક્ટરે આ તમામ ડિફોલ્ટરોને ફરી એકવાર નોટિસ ફટકારી છે. આ તમામ લોકોને આ અગાઉ પણ નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ સરકારી રાહે જે પ્રોસેસ ચાલતી હોય છે, 1-2 અને પછી ત્રીજી જે નોટિસ છે, હવે જો આ ડિફોલ્ટરો પોતાના જે નાણાં બાકી છે નહીં ભરે તો તેમના વિરુદ્ધ પોલીસો કાર્યવાહી કરશે. બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતીને પૂરી અપડેટ આપવા બદલ. તો 150-200 કરોડની કુલ રકમ છે, તમામ ડિફોલ્ટરને નોટિસ કલેક્ટરે આપી છે.